तो विद्यार्थी मित्रों त्रण प्रकार की विगतों की थीअरी पूर्ण कर मेन ऑप्शन समझवा फोन के जेमा भागीदारों मूड़ी खाता अथवा तो चालू खाता बना सौ पहले अपने ये समझ पड़ से कि दाखला में क्या मूड़ी खाता और क्या चालू खाता बना मित्रों आधार काचा सरवैया बाकी पर रहे ध्यान से समझ जो तमारा दाखला में आपेल काचा सरवैया अंदर तमने चालू खाता विषय कोई सूचना जोवा न मळे तो समझ मानो कि तमारे दाखला में मूड़ी खाता बनावानी छे। आई रिपीट अगेन काचा सरवैया की बाकी में जो चालू खाता आपेला न होय तो तमारे समझ मानो कि अहीं अस्थिर पद्धति छे परिणाम मूड़ी खाता बनावानी छे। अने जो तमने खाता में बाकी में चालू खाता विषय माहिती आपेली होय के चालू खाता ने बाकी काचा सरवैया में आपी होय तो समझी लेवो के सी पद्धति छे એ પોઝિશનમાં ફોર નંબરના ક્રમની અંદર આપણે બનાવીશું ચાલો ચલો માની લો કે એક તબક્કે તમે જે દાખલો કરો છો એની અંદર કાચા સરવૈયામાં કે ચાલુ ખાતા વિશે કોઈ બાકી નથી તો 100% સમજવાનું 80% છે એટલે મૂડી ખાતા બનાવવાના છે। હવે આ ઇન્ફોર્મેશન જે આપણે અગાઉ ચેપ્ટર નંબર 1માં ભણ્યા હતા એ જ રીતે રાખીશું પણ હા વાર્ષિક હિસાબના દાખલામાં એક અપવાદ કે યાદ રાખજો તો અસલ આપણે પહેલા ચેપ્ટરની અંદર જ્યારે મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા બનાવતા હતા ત્યારે આપણને યાદ હશે કે સંયુક્ત एक फॉर्मेशन की अंदर जितना भागीदार होना नाम बाड़ा खाना रखता था परंतु बंने बाजू पहलो कॉलम 100% अपने तारीख में रखता था मित्रों वार्षिक सबों दाखला में अँ मूड़ी के चालू खातु बनाते वक्त पहलो कॉलम तारीख में बनावा नहीं याद रखो खास अँ सीधो फॉर्मेशन रहे उदाहरण बे बाजू पहलो खाणु बने साइड विगत रखा त्यार पी नाम वाला भागीदारों नाम वाला खाना रखा मित्रों रकम नहीं आए जो अ और व एक्स और वाई ए और बी आदित्य बे नाम वाला भागीदार हो विगत अ व एक्स वाई ए बी आ रीत फॉर्मेशन रहते बने हम मूड़ी खाता बनाया तो यही अंदर कया कया प्रकार की विगतों नोधवा समझे स्टेप नंबर वन मूड़ी खाता की शुरुआत हमेशा मूड़ी बाकी की करवा અને મિત્રો એ બાકી તમને તમારા કાચા સરવૈયામાં જ આવી હશે મેં પહેલાં જ કીધું હતું 44 થી 44 ઓલમોસ્ટ પ્રકારની વિગતો આપણને દાખલાની રકમમાં જ મળશે માત્ર લાગતી વળગતી જગ્યાએ ક્યાં કઈ રીતે નોંધવાનું છે ખ્યાલ આપણને આવવો જોઈએ મૂડી ખાતાની શરૂઆત હંમેશા મૂડીથી કરવાની છે બીજું આપણે ભણ્યા છીએ આપણને ખ્યાલ છે મૂડીની હંમેશા જમા બાકી જ હોય બસ એટલા માટે દાખલામાં જે ભાગીદારો જે બાકી આપે અને જમા બાજુ નોંધવા મિત્રો વાઇઝ નથી પડશે બીજું કે જ્યારે તમે મૂડી ખાતામાં બાકી લખશો તો વિગતમાં આપણો બધો જૂનો ફેમસ શબ્દ યુઝ કરવો પડશે બાકી આગળ લાગ્યા પહેલાં ભાગીદારની બાકી પહેલાંના ખાનામાં આવશે બીજા ભાગીદારની બાકી બીજાના ખાનામાં આવશે આ એક શરૂઆત કર્યા પછી હવે એ જ મૂડી ખાતામાં જમા બાજુ તમારે શું લખવાનું છે તો નિયમ પ્રમાણે મિત્રો ભાગીદારોની આવક મૂડી ખાતામાં જમા છો પરંતુ હવે હું જે ટેકનિક આપું એને ધ્યાનથી સમજો મૂડીને મૂડી ખાતામાં નોંધ્યા પછી એ મૂડી ખાતામાં જ્યારે જમા બાજુ નોંધવાનું થાય તો યાદ રાખજો તમારા મૂડી ખાતાની ઉપર તમે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું હશે આ યાદ રાખો પરિણામે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં તમે જે જે વિગતો ઉધાર કરી હોય એ બધી વિગત તમારે મૂડી ખાતામાં જમા કરવાની આવશે ફરીથી ભાગીદારોના મૂડી ખાતામાં ફાળવણી ખાતે ઉધાર કરેલી વિગતોને જમા બાજુ નોંધવાની છે હવે જો એ મુજબ તૈયારી કરવા જઈએ તો આપણને ખબર છે કે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ હમણાં ડિસ્કશન કરી હતી એટલે પહેલી વિગત હતી મૂડીનું વ્યાજ એ ઉધાર હતું અહીંયા જમા કરી દેવાનું આવશે ત્યાર પછી સેકન્ડ નંબરના ક્રમની અંદર સક્રિય ભાગીદારોનો પગાર બોનસ કમિશન ફાળવણી ખાતામાં ઉધાર હતું મૂડી ખાતામાં જમા કરીશ હા પછીની વિગત જે ચાલુ ખાતાની બાકી હતી મિત્રો એ મૂડી ખાતામાં નહીં આવે કેમ કે ચાલુ ખાતામાં પણ યસ વન મોર એન્ટ છેલ્લે જ્યારે ફાળવણી ખાતું બંધ કર્યું હતું ત્યારે મેં તમને નોટિસ કરાવ્યું કે જો સરવાળો જમા બાજુ વધ્યો હોય તો તફાવત ઉધાર બાજુ આવશે નહીં ઉધાર બાજુ તફાવત વેચડી પાત્ર નફો કહેવાશે જેને પણ તમારે મૂડી ખાતામાં જમા બાજુ નોંધવો પડશે પરિણામે મૂડી સિવાય મૂડી ખાતામાં જમા બાજુ મિત્રો ત્રણ વિગતો રાખવાની છે એક મૂડીનું વ્યાજ
બીજું જે ભાગીદારને તમે પગાર બોનસ કે કમિશન આપ્યો હોય એ, અને ત્રીજી છેલ્લી વિગત વૈજ્ઞાનિક પત્રક. આમ ટોટલ ચાર એન્ટ્રી સાથે મૂડી ખાતાની જમાબાજી પૂર્ણ થઈ જશે. અને હવે વાત કરીએ એ જ ખાતાની ઉધાર બાજુ, બહુ ઇઝી મુદ્દો, અગાઉ પણ આપણે એનું ડિસ્કસ કરાવેલું, ફરીથી સાંભળ્યું. મૂડી ખાતામાં ઉવાળી બધી જ વિગત હંમેશા ઉધાર થાય. અને મિત્રો અગાઉ બી સમજાવ્યું છે, આને ફરીથી ડિસ્કસ કરાવું. વાર્ષિક હિસાબનો દાખલો કરતી વખતે તમને રકમમાં ઉવાળી બે પ્રકારની વિગતો આપેલી હશે. પછી બંનેને ઉધાર કરવામાં એક હશે ઉપાડ, બીજું હશે ઉપાડ રૂપિયા. આમ આ ખાતામાં ટોટલ મળીને બંને બાજુએ કુલ છ પ્રકારની વિગતો, ચાર વિગત જમા થઈ, બે વિગત ઉધાર થઈ, ફરીથી શોર્ટકટમાં નહીં જોયું. જમા બાજુ પહેલાં મૂડીની બાકી આવશે, ત્યાર પછી ભાગીદારોની આવકોમાં એક આવ્યું મૂડી રૂપિયા છે, સક્રિય ભાગીદારો બોનસ કમિશન, વેચણી પત્ર નફો, ચાર વિગતોને જમા કરી, ઉવાળી બંને વિગતોને ઉધાર કરતા ઉપાડ અને ઉપાડનો વ્યાજ. આટલી એન્ટ્રી નોંધાની સાથે તમારું ખાતું પૂર્ણ થશે, અને ખાતું પૂર્ણ થાય છેલ્લે તમારે ટોચર કરીને એની અંદરથી પાકી શકે. તો મિત્રો યાદ રાખજો, જ્યારે તમે મૂડી ખાતું બંધ કરવા જશો ત્યારે ઓલમોસ્ટ જમા બાજુ સમાળો થશે, અને પરિણામે ઉધાર બાજુ તફાવત આવશે. એ જે તફાવત આવે એ ભાગીદારોના મૂડી ખાતાની આગળ બાકી બધી હોવાને કારણે વિગતમાં લખીશું. બાકી આગળ લઈ ગયા આ રીતે ભૂતકાળમાં ચેપ્ટર નંબર એકમાં જેમ સરની બાકી પરથી આખર બાકી સુધીને ખાતું બંધ કરતા હતા એ જ રીતે યાદ કરવાનું છે. હવે મૂડી ખાતાની ગણતરી પૂર્ણ કર્યા પછી બીજો વિકલ્પ આની અંદર લઈ રહ્યા છીએ ચાર. ફરીથી ધારો કે તમારા કાચા સરવૈયામાં તમને ચાલુ ખાતાની બાકી આપી છે, તો યાદ રાખજો એ વખતે આપણે એ સમજવાનું છે કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. પરિણામે દાખલામાં હવે તમારે ફોન નંબરના ક્રમમાં ચાલુ ખાતા બનાવવા પડશે. મિત્રો આનું સ્વરૂપ પણ મૂડી ખાતા જેવું જ રહેશે. ઉધાર જમા બંને બાજુએ પહેલું કોલમ વિગતનું, અને ત્યાર પછી ભાગીદારોના નામ પણ રાખ્યા. જે રીતે તમે મૂડી ખાતામાં એન્ટ્રી કરી બસ એક્ઝેક્ટલી એ જ રીતે તમારે ચાલુ ખાતામાં પણ વિગત નોંધવાની છે. સ્ટેપ નંબર વન, ચાલુ ખાતાની શરૂઆત પણ હંમેશા એની બાકીથી કરશે, અને એ બાકી પણ તમને કાચા સરવૈયામાં આપી દેશે. પરંતુ મિત્રો એક અપવાદ યાદ રાખજો, ચાલુ ખાતાની કોઈ પણ બાકી હોઈ શકે છે, અહીંયા ફિક્સ નથી, જમા જ હોય. એટલે જ્યારે કાચા સરવૈયામાં ભાગીદારોના ચાલુ ખાતાની બાકી આપે તો પ્રકાર જોઈને તમારે નોંધવાનું, જે ભાગીદારની જમા બાકી હશે અને ચાલુ ખાતામાં જમા બાજુ લખશે, ઉધાર હશે એને ઉધાર બાજુ લખીશું. પણ લખાશે પહેલી લીધી, બીજી છે તો શરૂઆતની બાકી. જ્યારે તમે નાખશો ત્યારે પહેલો શબ્દ એ જ યુઝ કરવાનો છે, બાકી આગળ લાવો, જમા બાકીને જમા બાજુ મૂકીશું, ઉધાર બાકીને ઉધાર બાજુ મૂકીશું. આ પહેલું કામ ચાલુ ખાતાની બાકીને નોંધ્યા પછી હવે જેવું મૂડી ખાતામાં કર્યું એવું તમારે કરવાનું આવશે ચાલુ. મિત્રો યાદ રાખજો આ ચાલુ ખાતાની ઉપર પણ આપણે ઓલરેડી ફાળવણી ખાતું બનાવેલું છે. બસ તો ફાળવણી ખાતામાં ઉધાર કરેલી વિગતને હવે ચાલુ ખાતામાં જમા કરવાની, અને ફાળવણી ખાતામાં જમા કરેલી વિગતને ચાલુ ખાતામાં ઉધાર કરવાની. સમજી લો ફરીથી વખત, ઉપરના ખાતામાં ઉધાર બાજુ ત્રણ વિગતો હશે. પહેલું મૂડીનું વ્યાજ, ત્યાર પછી સક્રિય ભાગીદારનો પગાર બોનસ કમિશન, અને અહીંયા તો એ પણ આવશે ચાલુ ખાતાનું વ્યાજ. બસ જેટલું ઉપર ઉધાર છે એ બધું અહીંયા જમા કરીશું. જોડે જોડે વેચણી પત્ર નફો પણ ઉપર ઉધાર કર્યો હતો એને પણ ચાલુ ખાતામાં જમા કરી દેવાનો આવશે. ચાલુ ખાતાની જમા બાજુ બાકી સિવાય બીજી ચાર એન્ટ્રી આવી, મૂડીનું વ્યાજ, સક્રિય ભાગીદારનો પગાર બોનસ કમિશન, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અને વેચણી પત્ર નફો. આ રીતે એક સાઈડ પૂર્ણ કર્યા પછી ચાલુ ખાતાની ઉધાર બાજુ, તો હમણાં મેં કીધું એ પ્રમાણે ઉવાળી વિગતો જે છે એ તો ઉધાર કરવાની છે. એટલે એક તો ઉપાડ આવશે, આ સિવાય ઉપાડનું વ્યાજ, અને એક બીજો અપવાદ એ આવશે મિત્રો કે જો ચાલુ ખાતાની ઉધાર બાકી હશે તો એનું પણ વ્યાજ ગણવું પડશે, એને તમારે ઉધાર કરવું પડશે. હા, આ રીતે ચાલુ ખાતામાં ફાળવણી ખાતામાંથી જમા કરેલી વિગત ઉધાર બાજુ, ફાળવણી ખાતામાં ઉધાર કરેલી વિગતોને જમા બાજુ નોંધીને છેલ્લે તમારે ચાલુ ખાતામાં બંધ કરવાનું છે.
मित्रों अगौनी जेब चालू खाता बंद करता एवं ज्यां जितलो तफावत आवे ए बने जसे एनी आखरनी नथी आगळ विगतमां लखी नाखवानुं बाकी आगळ लई गया अने एनी साथे तमारे मूडीनी जेम चालू खातानी गणतरी पण पूर्ण करवानी छे। तो 11 मार्कना चेप्टरमां जे 5 तबक्काओमां गणतरी करवानी हती अने प्रथम 4 तबक्काओनो थियरी बेस पूर्ण करवो अने हवे बाकी रह्यो छे अंतिम तबक्को जेनी अंदर आपणा चेप्टर की सौथी महत्वनी विगत तमारे भणवानी छे एनुं नाम छे पाकासर। तो चलो हवे आपणे पाकासरनी अंदर कया प्रकारनी विगतो क्या कई रीते नोधवानी छे एम ख्याल मित्रों आ एक अंतिम स्टेज आवशे अने पछीथी तमारी गणतरी स्टार्ट थशे। ओके तो विद्यार्थी मित्रों वार्षिक हिस्साबोनी 5 महत्वनी विगतों पैकी पहली 4 विगतों आपणे भणी अत्यार सुधी प्रथम जे 4 स्वरूपों आपणे भण्या ए दरेक स्वरूप खातानुं स्वरूप आप जोई रह्या छो वेपारनुं खातुं नफा नुकसान भी खातुं नफा नुकसान फाळा भी खातुं मूडी अने चालू प्रथम हवे जे अंतिम तबक्को भणवानो छे ए अलग स्वरूप छे जेने पाकुं सर्वेन्यू आवानगर लखवामां आवे छे। मित्रों अपने 11 कॉमर्स में पण आनंद से ख्याल मेळवी चुक्या छीए आप जाणो छो कि पाकु सर्वेन्यू एक कोई खातुं नथी परंतु एक पत्रक छे परंतु हा तेम छतां पण एनुं फॉर्मेशन एक खाता जेवुं ज छे जेवी के कोई पण खातानी बे बाजुओ होय छे ए ज रीते आपणा आ पाका सर्वेयामां पण बे बाजुओ राखवामां आवे छे। फरक एटलो खातानी जेम अहींया उधार जमा बाजु गणाती नथी अने बंने बाजु ने अनुक्रमे आवानामे ओळखवामां आवे छे प्रथम बाजु मूडी लेवा बीजी बाजु रहेशे मिलकत। हवे फॉर्मेशन बनावो त्यारे मूडी लेवानी जोड़े रकम लखवानी रहेशे मिलकत लेवानी साथे पण रकम लखवानी रहेशे। तो चलो हवे विगतवार बंने साइडे कया प्रकारनी एंट्री नोंधवानी छे एनो ख्याल लेवो। तो वात करीए पहेला मूडी लेवानी छे मित्रों जे प्रमाणे विगत छे ए ज प्रमाणे एंट्री आवशे मूडी अने लेवा बस आ साइड तमारे ऑलमोस्ट बे प्रकारनी विगतो स्टार्टिंग करी से मूडी थी अने त्यार पछी आवशे पेढीना बे। हवे 11 कॉमर्समां फर्स्ट टाइम ज्यारे तमे पाकुं सर्वेयू भण्या त्यारे तमने नोटिस ए करवामां आव्युं हतुं के आ पाकुं सर्वेयूमां ज्यारे तमे मूडीनी विगत नोंधता हता तो तमने याद हशे मित्रो एक क्वेश्चन फॉर्म बनाववुं पड़े घणो बधुं प्लस घणो बधुं माइनस हतुं अने पछी नेट अमाउंटे बहार मूकता हता। दाखला तरीके पाछा सर्वेयूमां जे मूडी आपी होय एने तमे पहेला मूडी देवा बाजू अंदरना खानामां मूकवा પછી એની અંદર અમુક વિગતો આ રીતે પ્લસ કરતા હતા જો વર્ષ દરમિયાન મૂડીનું વધારો હોય આપણે પ્લસ કરતા હતા મૂડીનું વ્યાજ પ્લસ થતું કે ભાઈ ચોખ્ખો નફો થયો હોય એ પ્લસ કરતા હતા આ બધાનો સરવાળો કરીને ઉપાડ અને ઉપાડના વ્યાજની રકમને માઇનસ કરવું પડતું હતું અને પછી નેટ અમાઉન્ટ આઉટ કરવામાં મૂકવી પડતી હતી પરંતુ મિત્રો એ ભૂતકાળ આ વર્તમાન છે। અત્યારે તમારે આ રીતે કોઈ ટેબલ ફોર્મ બનાવવાની જરૂર નથી તમારા હાલના વાતા સર્વેયામાં મૂડીની બાકીને તમારે ડાયરેક્ટ પોઈન્ટ નંબર 1 જો આપણે 4 નંબરના ક્રમની અંદર તમે મૂડી ખાતા બનાવ્યા હશે તો આ ખાતા બંધ કરતી વખતે એમાંથી જે આખર બાકી પડી હોય મિત્રો એ જ સીધી સીધી બાકીને તમારે મૂડી લેવા બાજુ મૂડી તરીકે નોંધવાની છે। ફરીથી જો મૂડી ખાતા બનાવ્યા હોય તો મૂડી ખાતા બંધ કરતા જે આખર બાકી મળે એ જ બાકીને પાકા સર્વેયામાં મૂડી તરીકે નોંધી દેવાની છે આ પહેલો ઓપ્શન। પરંતુ માનો કે આપણે ફોન નંબરના ક્રમની અંદર 4 ખાતા બનાવ્યા હશે એ વખતે મૂડી ખાતા તો નહીં હોય પરંતુ યાદ રાખજો એ વખતે તમારા પાછા સર્વેયામાં તમને મૂડી તો આપી જશે બસ ક્યારે આવું કરવાનું કે પાછા સર્વેયામાં જે મૂડીની રકમ આપી હોય એને સીધે સીધી પાકા સર્વેયામાં મૂડી લેવા બાજુ નોંધી દેવાની આ રીતે બે વિકલ્પો યાદ રાખીને ગણતરી કરવાની છે મૂડી ખાતા હોય તો એમાંથી બાકી મૂડી તરીકે નોંધાશે અને ચાલુ ખાતા બનાવો તો પાછા સર્વૈયામાંથી મૂડીની બાકીને મૂડી દેવા બાજુએ નોંધવાની છે મૂડી શરૂઆતમાં હશે। ત્યાર પછી સેકન્ડ નંબરના સિક્વન્સમાં તમારે પેઢીના દેવાને નોંધ કરવાના છે। મિત્રો યાદ રાખજો ધંધાકીય એકમના દેવામાં ઓલમોસ્ટ 7 પ્રકારની વિગતો આવે છે અને 7 વિગતોને સિક્વન્સમાં આ રીતે આવે પહેલું આવશે લેણદારો એટલે કે વેપારી
सेकेंड नंबर क्रमनी अंदर आवश्य डेडी हुंडी, थर्ड नंबर क्रमनी अंदर आवश्य बैंक ओवरड्राफ्ट, फोर नंबर क्रमनी अंदर आवश्य प्रोविडेंट फंड अने तेनुं व्याज, फाइव नंबर क्रमनी अंदर आवश्य लीधेली लोन, पेढ़ी ने नाणानी जरूर होय अन्य कोई संस्था व्यक्ति पास थी ज्यारे लोन लेवामां आवे तो लीधेली लोन पर पेढ़ी नुं देवुं कहेवाय, सिक्स नंबर क्रमनी अंदर आवश्य चूकवानी बाकी रकम अने सातमा नंबर क्रमनी अंदर आवश्य अगाउथी मळी गयो। आ सात प्रकार की विगत एक वक्त फरी मैनेजमेंट रिपीट करा दी, लैंडलॉर्ड लेके व्यापारी डेली हुंडी, बैंक ओवरड्राफ्ट, फोर नंबर ना क्रमनी अंदर याद रखा प्रोविडेंट फंड तेनु व्याज, फाइव नंबर की अंदर याद रखा लीधेली लोन इवन चूकवानी बाकी रकम अने लास्ट में याद रखा अगाउथी मळी गयो। मित्रों आ सात प्रकार की टोटल विगत डेली आम कोईपण विगत तमारा दाखला में दिखा तो एनी असर तमारे मूड़ी देवाजी ने मूड़ी देवा साइड पूर्ण करी हवे ऑपोजिट साइड लैसे लास्ट तबक्को छेल्ली एंट्री छेल्ली विगत साथ समझवानी मिलकत। मित्रों अहींया पण जी रीते स्वरूप छे ए रीते एंट्री करवानी छे, शुरुआत मिलकतों की अने त्यार पछी लेना। हवे मिलकतों में त्रण स्टेज आवे, स्टार्टिंग करो त्यारे स्थिर एटले के कायमी स्वरूप की मिलकतों ने पहला जीवी के जमीन मकान यंत्रों मशीनरी वाहन फर्निचर औजार इलेक्ट्रॉनिक्स कोईपण इक्विपमेंट उपकरण आ प्रकार की स्थिर कायमी मिलकतों ने पहला खरीदी, जमीन मकान नाम यंत्र मशीनरी वाहन औजार आ प्रकार की मिलकतों ने पहला लाती से फर्निचर ओके। त्यार पछी सेकंड स्टेज की अंदर तमारे धंधा के एकम में रहेगी जो अदृश्य मिलकतों से ये विगतों ने नोंधा जो भूतकाल से तब भरता आया छो चार पागड़ी पेटेंट ट्रेडमार्क और कॉपीराइट्स। मित्रों आज ही साथ साथ बीजी अमुक विगतों ने जो एड करनी हो तो 2013 में करेला नवा कंपनी सुधारा मुजब हम त्रण नवी विगतों ने आंदर अदृश्य मिलकत तरीके स्थान आप एक है सॉफ्टवेर, बीजू फ्रेंचाइजीस और थर्ड नंबर क्रमनी अंदर आवश्य आंतरिक बाबतों ने लगती जी पर विगत होती। तो आ रीते बीजी अमुक प्रकार की विगतों ने अदृश्य मिलकत तरीके उभरवा जो कि सॉफ्टवेर फ्रेंचाइजीस और लाइसेंस आ प्रकार की त्रण विगतों हाल पूरती तो जवा नहीं पड़े परंतु तमारा नॉलेज मैं कही दीदूँ कि त्रण एक्स्ट्रा विगतों ने वारा अदृश्य मिलकत तरीके उभरी फ्रेंचाइजीस सॉफ्टवेर और लाइसेंस क्यारेक हो तो आवश्य ना हो कहीं बाकी चार विगतों अदृश्य मिलकत तरीके तो याद रखें। त्यार पछी नेक्स्ट थर्ड सेशन की अंदर आवश्य तमाम प्रकार का रोका सेविंग रोका डिबेंचर रोका म्यूचुअल फंड रोका जमीन गिरीमा रोका अथवा तो प्रॉपर रोकाण शब्द आप त्रण स्टेज की अंदर तमारी मिलकतों को फॉर्मेशन मैं हमें बात करिए तो लेना विषय तो मित्रों देवा विरोधी लेना અને જો તમને દેવાની વિગતો યાદ રહે તો લેવો આવે હવે આપણે ટેલી કરીએ દેવામાં શું આવે ને લેણામાં શું પોઈન્ટ વન દેવામાં પહેલી વિગત આવી હતી લેણદારો એનું વિરુદ્ધી આવશે દેવાકાળો તો હવે મિત્રો સમજો મિલકત લેણા બાજુ મિલકત સિવાયની બીજી વધારાની વિગતોમાં એક આવશે દેવાકાળો એટલે કે ગ્રાહકો ત્યાર પછી મૂડી દેવા બાજુ આવતું હતું ડેવી હુંડી અહીંયા લખવાનું છે લેણી હુંડી ઓકે मूड़ी देवा बाजू आवत बैंक ओवरड्राफ्ट अँ नोधवा बैंक से पर आप एनी जुड़े जुड़े रोकड़ से लगने पर लेनी सीखने सारी याद रख देवादार एट के ग्राहक लैनी मंडी रोकड़ ऑपले बैंक से लग त्यार आवश्य मड़वानी बाकी रकम अगौ थी चुकेली रकम क्यारे एवं बने कि पेढ़ीए कोई ने लोन आपेली हो तो आपेली लेकिन धीरेली लोन आ छ प्रकार की विगतों ने लैणा तरीके जाओ फरीथी देवादार एट्ले कि ग्राहकों लैणी हुंडी रोकड़ बैंक सील त्यार पछीना क्रमनी अंदर आपेली लोन धीरेली जेने कही सकाय मळवानी बाकी रकम अगाउथी चूकवेली रकम अने हवे एंड ऑफ पार्ट लेवल पूरू करिए तो छेल्ले विगत याद राखजो जी रीते व्यापार खाता में धी एंड करियो तो आखर स्टॉक थी बस एज रीते पाका सिलवाई अन्य अंदर एक छेल्ली वधारानी विगत आवशे आखर स्टॉक आ रीते मूड़ी देवाने मिलकत पहना बाजू तमाम प्रकार की विगतों पूर्ण थया पछी लास्ट में तमारे पाका सर्वे करी मित्रों आ विशेषता ए रही अत्यार सुधी तो दरेके दरेक खाता बंद करता एम तफावत आता तो
એ નેક્સ્ટ લેવલમાં આગળ વધારતા. તો તમે જાણો છો આ એન્ડિંગ સ્ટેજ છે. અહીંથી આગળ વધવાની નહીં હોવાને કારણે છેલ્લે જ્યારે પાકા સર્વેની બંને બાજુના સરવાળા કરો, યાદ રાખજો કે સર્વર થઈ જવા જોઈએ. જો બંને બાજુનું ટોટલ સર્વર થઈ ગયું તો ઓટોમેટિક સમજવાનું કે દાખલામાં ઓલમોસ્ટ 44 એન્ટ્રીઓ આપણી સાચી ગોઠવાઈ છે. 11 માર્કની લોટરી તમારી ફાઇનલ થઈ. તો આ રીતે 5 જુદી જુદી વિગતોના આ સિક્વન્સને જાળવીને 44 પ્રકારની એન્ટ્રીઓ સાથે આપણે આ વર્ષે ભાગીદારી પેઢીના વાર્ષિક સર્વની ગણતરી કરવાની છે. યાદ રાખજો મેક્સિમાઇઝ ટ્રાય એવી કરવાની કે તમારી એન્ટ્રી ખોટી ન હોય. જ્યાં સુધી એન્ટ્રી સાચી ત્યાં સુધી તમારા માર્કિંગનું કેલ્ક્યુલેશન થતું રહે. એની પાછળ સર્વેયાની વિગતોનો બેઝ પૂર્ણ થયો, આની સાથે આપણો થિયરીનો તબક્કો પૂરો થયો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવાલા વિશેનો ખ્યાલ મેળવીશું અને પછી અભ્યાસ ચેપ્ટરના દાખલાની ગણતરી શરૂ કરીશું. મિત્રો યાદ રાખજો આ પ્રકરણની એન્ટ્રીઓને જે ભૂતકાળમાં સમજાવી છે એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાની છે. 2-3 વખત વિડીયોને 1 વખત રિપીટ કરી જજો કે જેથી કરીને ક્યાં કઈ એન્ટ્રી આવે છે માઇન્ડમાં સેટ થાય. જ્યારે આપણે દાખલા ભણીએ ત્યારે તમને પણ યાદ રહે કે આ પ્રકારની વિગતને અહીંયા ભણવાની છે. તો વિડીયોની અંદર આપણે અકાઉન્ટનું સૌથી મહત્વ અને ગણતરીની રીતે એક લેન્ધી ચેપ્ટરની શરૂઆત કરી હતી. પ્રકરણ 2 જેનું નામ હતું ભાગીદારી પેઢીના વાર્ષિક સાર. એનો બેઝ તો મેં તમને લાસ્ટ ટાઈમ ક્લિયર કરાવ્યો હતો, આજે ફરી પાછું શોર્ટકટમાં એનું એક વખત રિવિઝન કરી નાખીએ. એટલે આગળના વિડીયોની અંદર કદાચ કંઈક સમજવામાં ફેર પડ્યો હોય તો ક્વેરી આજે સોલ્વ થઈ જાય. મિત્રો ચેપ્ટર નંબર 2 કે જે તમારે બોર્ડ સિલેબસ પ્રમાણે ભણવાનું છે એનું માર્કિંગ 11 માર્કનું હશે. એક્ઝામની અંદર વિભાગ એફમાં વિધાઉટ ઓપ્શન તમારી પાસે જ્યારે ભાગીદારી પેઢીના વાર્ષિક સર્વેનો દાખલો આવશે ત્યારે આપણે નોટિસ કરાવેલું કે 2 ભાગની અંદર એની રકમ ડિસ્ટ્રીબ્યુટ થઈને આવશે. પહેલા ભાગમાં કાચો સર્વે હશે, બીજા ભાગની અંદર હવાલા હશે. આ માહિતીનો ઉપયોગ કરીને તમારે ચાલુ વર્ષે જે વાર્ષિક સર્વેનો દાખલો કરવાનો છે એમાં આપણે એ પણ નોટિફિકેશન કરાવ્યું હતું કે 5 પ્રકારની વિગતોની સાથે ગણતરી કરવાની છે. અને મિત્રો એ 5 પ્રકારની વિગતોનો ક્રમ કમ્પલસરી આ રીતે જાળવવાનો છે. પ્રથમ સ્વરૂપ વેપાર ખાતું બનશે, બીજા નંબરના ક્રમમાં નફા નુકસાન ખાતું બનશે, ત્રીજામાં નફા નુકસાન ફાળવણી ખાતું, ચોથામાં એક ઓપ્શન હતો કે ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા, અને પાંચમું લાસ્ટ ફોર્મેશન બનાવવાનું છે પાકિસ્તાન. મિત્રો આ 5 પ્રકારની વિગતોમાંની 3 વિગતો 11 કોમર્સની અંદર તમે ભણીને આવ્યા છો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકિસ્તાન. હવે બાકીની 2 વિગત જેમાં નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી અથવા ચાલુ, તો આ 2 વિગત એ છે કે જે તમે અગાઉ પ્રકરણ નંબર 1ની અંદર ભણ્યા. એટલે એનો મતલબ એ કે આપણે જે વાર્ષિક હિસાબમાં 5-5 વિગતો બનાવવાની છે એનો ખ્યાલ પહેલેથી તમારી પાસે છે. પરંતુ તેમ છતાં અગાઉના વિડીયોની અંદર આપણે દરેકે દરેક વિગતમાં કઈ એન્ટ્રીને ક્યાં મૂકવાની છે એનો ખ્યાલ મેળવ્યો હતો. પછી પોઈન્ટ એ પણ નોટિસ કરાવ્યો કે તમારા દાખલાની અંદર કુલ 44 પ્રકારની એન્ટ્રીઓ આવશે. એ 44 એન્ટ્રીને તમારે આ 5 જગ્યાએ જ્યારે ગોઠવવાની થાય તો બસ હેતુ એ જ યાદ રાખવાનું છે કે કઈ વિગતને ક્યાં કઈ રીતે નોંધવાનું. એના માટે આપણે લાસ્ટ વિડીયોમાં દરેકે દરેક સ્વરૂપમાં બંને બાજુએ ક્યાં કઈ વિગતો નોંધાય છે એનો ખ્યાલ મેળવી ચૂક્યા હતા. મિત્રો આજે આ ચેપ્ટરના થિયરી બેઝના અંતિમ પાર્ટમાં આપણે હવાલા એટલે કે વધારાની માહિતીની વાત કરવાની છે. એક વસ્તુ યાદ રાખજો, તમારી પાસે દાખલામાં કાચો સર્વેયર અને હવાલા એમ 2 ભાગની અંદર વિગતો આવશે. તમારે અહીંયા એક મુદ્દો એ યાદ રાખવાનો કે જ્યારે દાખલો ગણીએ ત્યારે કાચો સર્વેયરની અંદર જે કંઈ પણ વિગત તમને આપે અને એ એન્ટ્રીને તમે જ્યારે વાર્ષિક હિસાબમાં કોઈ પણ જગ્યાએ નોંધો તો મિત્રો યાદ રાખજો એ વિગતની માત્ર વાર્ષિક હિસાબમાં તમારી 1 જ અસર આપવાની છે. કારણ કે નિયમ પ્રમાણે કાચા સર્વૈયામાં આપેલી જે પણ વિગત હશે
આપણે એના વિશે એવું સમજવાનું છે કે એનો સમાવેશ ઓલરેડી વર્ષ દરમિયાન હિસાબોની અંદર એક નામું લખવામાં થઈ ચૂક્યો છે. પરિણામે કાચા સરવૈયામાં આપેલી દરેક પ્રકારની વિગતોની વાર્ષિક હિસાબોમાં માત્ર એક જ અસર આપવાની છે યાદ રાખવાની. પરંતુ વર્ષ દરમિયાન અમુક વિગતો એવી પણ હશે કે જેનું કોઈ કારણસર નામું એટલે કે હિસાબ લખી શકાયો નહીં હોય, જેને આપણે કહીશું વધારાની માહિતી. અને મિત્રો, આવી વધારાની માહિતીને વાર્ષિક હિસાબોની ભાષામાં હવાલા તરીકે ઓળખવામાં આવે છે. હવે હવાલામાં આપેલી દરેકે દરેક વિગતની ખાસિયત એ હશે કે એ નહીં નોંધાયેલી વિગત છે. અને પરિણામે જ્યારે એમાંની કોઈ પણ વિગતને તમારે દાખલા યાની કે વાર્ષિક હિસાબોમાં નોંધવાની થાય તો યાદ રાખજો, હવાલાની વિગતને નોંધતી વખતે એની ઓછામાં ઓછી બે અસર આપવાની છે. મિત્રો, હું માત્ર બે નથી બોલ્યો, હું શબ્દ પ્રયોગ કરી રહ્યો છું, ઓછામાં ઓછી બે અસર. એટલે એવું પણ તમે કે અમુક પ્રકારના હવાલામાં બે અસર પણ થઈ શકે, ક્યારેક અમુક પ્રકારના હવાલાની અંદર ત્રણ અસર પણ થઈ શકે છે, અને ક્યારેક અમુક પ્રકારના હવાલાની અંદર ચાર કે તેના કરતાં વધારે પણ અસર થઈ શકે છે. બસ તો મિત્રો, તમારે જે સાચવવાનું છે એ હવાલાને સાચવવાનું છે. આપણા અભ્યાસક્રમની અંદર લગભગ 27 જેટલા હવાલા છે, જેની PDF તમને લોકોને આ વિડીયોની સાથે સાથે હું મોકલાવી આપીશ. એ તમારે તૈયાર કરવાનું છે, કારણ કે દરેક પ્રકારના હવાલા અત્યારે બોર્ડ ઉપર લખીને સમજાવી શકાય નહીં. પરંતુ હા, એની PDFમાંથી તમારે હવાલાની તૈયારી કરવાની. બીજું, આ એ હવાલા છે કે જે 11 કોમર્સની અંદર ઓલરેડી વાર્ષિક હિસાબોમાં આવી ચૂક્યા છે. એટલે અમુક તો એવા નોર્મલ અને કોમન હવાલા આવશે કે જે તમે ભૂતકાળમાં ભણીને આવ્યા છો. દાખલા તરીકે, પહેલો હવાલો ઓલમોસ્ટ આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે માલના આખર સ્ટોકનો હોય. બસ અહીંયા પણ 99.99% તો દાખલાની અંદર તમને પહેલો હવાલો કે માલના આખર સ્ટોકનો જ આપશે. હવે એવી તો તમે ભૂતકાળથી નોંધ કરતા આવ્યા છો, એટલે તમને ખબર છે કે માલનો આખર સ્ટોક હોય ત્યારે એની બે અસર આ રીતે આવે. વેપાર ખાતામાં જમા આપણે થિયરીમાં પણ સમજાવ્યું કે વેપાર ખાતું પૂર્ણ કરો ત્યારે ધી એન્ડ આખર સ્ટોકથી કરવાનું. અને લાસ્ટ વિડીયોની અંદર આપણે એ પણ સમજાવ્યું પાકા સરવૈયાની અંદર મિલકત દાણા બાજુ પણ ધી એન્ડ લગભગ આખર સ્ટોકથી થાય છે. આમ આવા અલગ અલગ હવાલાઓ છે કે જે દાખલાની અંદર તમારે ઓછામાં ઓછી બે અસર તરીકે નોંધવાના છે. બસ તો જ્યારે દાખલા સ્ટાર્ટ થશે ત્યારે મિત્રો, પ્રત્યેક દાખલામાં જે કંઈ પણ હવાલા આવશે એની ગણતરી સહિત તમને ક્યાં કઈ રીતે નોંધ થાય એનો ખ્યાલ આપવામાં આવશે. પરંતુ એ પહેલાં તમારી પાસે હવાલાની જે પણ PDF આવે એમાંથી તમારે આ તમામે તમામ હવાલાને એક વખત જોઈને તૈયાર કરવાના હશે. બીજું, 11 માર્કના દાખલામાં 44 પ્રકારની એન્ટ્રીઓ હોવાને કારણે જ્યારે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો મિત્રો યાદ રાખજો, તમારે પણ દાખલાની જોડે જોડે પ્રેક્ટિસ કરવી પડશે. એટલે જ્યારે દાખલાની શરૂઆત થાય તો સૌથી પહેલાં તમારે પણ આપેલા આ પાંચે પાંચ ફોર્મેટો કમ્પ્લીટ રેડી કરી દેવાના, અને દરેકે દરેક ફોર્મેટની અંદર આવતી એન્ટ્રી સાથે સાથે ગણવાની, કે જેથી કરીને ડબલ વર્ક પૂરું થાય. આપણે અહીંયાથી ગણાવીએ એ પણ ગણતરીમાં આવે, અને તમે જાતે ગણો ત્યારે એ ફરી પાછું પુનરાવર્તન પાકું થઈ જાય. દરેક દાખલાની અંદર હવાલાની ગણતરી તમને મોકલી આપવામાં આવશે, જોડે જોડે રાખીને તમારે ગણતરી કરવાની છે. કેમકે મિત્રો, આ એવું ચેપ્ટર છે કે જેમાં પ્રેક્ટિસ મહત્વની છે, કેમકે તમે પણ જાણો છો 11 માર્કનું આ ચેપ્ટર છે. જો પ્રેક્ટિસ નહીં કરવામાં આવે તો 100% પરિણામ તમારું શૂન્ય થઈ જશે. એનીવે, નેક્સ્ટ વિડીયોની અંદરથી આપણે વાર્ષિક હિસાબોના દાખલા સ્ટાર્ટ કરશું. અહીંયા થિયરીનો જે બેઝ હતો એ આપણે પૂર્ણ કર્યો. યાદ રાખજો, જ્યારે પણ દાખલો સ્ટાર્ટ થાય ત્યારે તમારે પણ સાથે ને સાથે એન્ટ્રી મૂકતું રહેવાનું છે, કે જેથી કરીને તમે જેટલી પ્રેક્ટિસ કરશો આ ચેપ્ટરમાં એટલો તમને ફાયદો થઈ જશે. મેનવાઇલ, જૂના ફોર્મેટો અને વર્તમાનકાળના ફોર્મેટોને એક વખત જોઈ લેજો. આપણા વિડીયોમાં ખબર ના પડે તો એને 2-3 વખત રિફર કરજો, એટલે કઈ એન્ટ્રી ક્યાં આવે છે એનો ખ્યાલ આવે. હવાલાની વિગત તમને મોકલી આપવામાં આવશે, એ પણ 1-2 વખત જોઈ લેજો કે જેથી કરીને જ્યારે હવાલા અને એની અસર ચાલે ત્યારે તમને ખ્યાલ આવે છે.